જામનગરમાં ઇન્દિરા માર્ગ પર નિર્માણ થઈ રહેલા 7 રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજ નીચે અંબર ચોકડી નજીક રસ્તાના પેચવર્કના કાર્યમાં ગુણવત્તા જળવાઈ ન હોવાની રાવ ઉઠી છે। કોંગ્રેસી આગેવાનો દ્વારા સ્થળ ઉપર જઈ નબળી કામગીરીની પોલ ખોલવામાં આવી હતી। જામનગરના અર્ધબાવા સેવા સંસ્થાના અનાથાશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી 15 વર્ષનો મિલન ગજરોતો નામનો તરુણ લાપતા થયો હતો। એ પછી અનાથાશ્રમના ગૃહપતિએ તરુણના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી। પોલીસે આ તરુણને ભાણવન નજીક ત્રણ પાટિયા પાસેથી શોધી કાઢ્યો હતો। આ તરુણને દ્વારકા શિફ્ટ કરવાના હોય, તેને દ્વારકા જવું ન હોય, તે ભાગી ગયો હોવાની વાત પ્રકાશમાં આવતા તેના અપહરણની થિયરી ખોટી પડી હતી અને અપહરણની ફરિયાદ કેમ નોંધાય એ અંગે સવાલ ઊભો થયો છે। આજથી અધિક માસ અર્થાત પુરુષોત્તમ માસનો શુભારંભ થયો છે। ધર્મનગરી કહેવાતા છોટી કાશી જામનગરમાં વિવિધ વિષ્ણુ મંદિરોમાં વિષ્ણુ ઉપાસનાના વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં રણજીત રોડ પર પંજાબ બેંક પાસે આવેલ શ્રી પુરુષોત્તમજી મંદિરે ધ્વજારોહણ સાથે ભગવાનને વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યા હતા। મુખ્યાજી કિશોરભાઈ દવે દ્વારા ઠાકોરજીની વિશેષ સેવા કરી યજમાનોને પૂજન કરાવાયું હતું। હવાઈ ચોક પાસે આવેલ પુરુષોત્તમજીના પ્રાચીન મંદિરે પણ સવારથી દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી। તાજેતરમાં જામનગરમાં અતિવૃષ્ટિ વખતે સત્યનારાયણ મંદિર રોડ પર મંદિર સંલગ્ન દિવાલના બે હિસ્સા ધરાશાયી થયા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી। ત્યાર પછી તંત્ર દ્વારા તાકીદે દિવાલનું પુનઃનિર્માણ આરંભ કરવામાં આવ્યું હતું। આજે મેયર બીનાબેન કોઠારી દ્વારા સાઇટ વિઝિટ કરી દિવાલના પુનઃનિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી। આ તકે જામીકોના ઇજનેર શ્રી વાણિયા તથા હિતેશભાઈ તેમજ જાણીતા આર્કિટેક્ટ ચિરકભાઈ દત્તાણી અને મુખ્યાજી દર્શનભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। 6 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ પડતા શહેરના માર્ગો નદીઓમાં પલટાઈ ગયા છે અને 4-વ્હીલર વાહનો ડૂબી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।